નમસ્કાર. આજે છે 7 નવેમ્બર, દિન વિશેષ શ્રાવ્યમાં હું નિતેશ આપ સર્વનું સ્વાગત કરું છું. આજે પુણ્યતિથિ છે આખરી મોગલ બાદશાહ શાયર બહાદુર શાહ ઝફરની. બહાદુર શાહ ઝફર વિશે આજે આપણને સૌને માહિતગાર કરવા માટે આપણી સાથે બોટાદથી જોડાયા છે શ્રી આશિક અલી હિરાણી. આજે બહાદુર શાહ ઝફરની પુણ્યતિથિ છે અને એ સંદર્ભમાં સાહેબ આપ અમને કંઈક માહિતી આપો એમના વિશે. જી, બહાદુર શાહ ઝફરને આપણે આખરી મુઘલ સમ્રાટ તરીકે ઇતિહાસમાં એમનું નામ પંકાયેલું છે અને એ રીતે આપણે મૂળ ઓળખ છે એમની. વાત એવી હતી કે 1857 નો આપણો જે વિપ્લવ થયો, એ વિપ્લવની નેતાગીરી વિદ્રોહીઓએ એમને સોંપેલી. મેરઠથી વિદ્રોહીઓ દિલ્હી ગયા અને દિલ્હી જઈ અને બહાદુર શાહ ઝફરને વિનંતી કરી કે વિપ્લવનું નેતૃત્વ આપ સંભાળો. એ વખતે બહાદુર શાહ ઝફરની ઉંમર તો ખાસી બધી હતી, પણ તેમ છતાં પણ એમણે એ નેતૃત્વ સંભાળ્યું. આપણે જાણીએ છીએ કે એ વિપ્લવમાં છેવટે તો વિપ્લવીઓ પરાજિત થયા. કારણો પણ આપણને ખબર છે, સંગઠનનો અભાવ, અત્યારની ઉણપ અને એકતા નહોતી. આ બધા કારણોસર આપણે વિપ્લવમાં તો હાર્યા. બહાદુર શાહ ઝફરને એની સજા થઈ, એના ઉપર મુકદ્દમો અંગ્રેજ સરકારે ચલાવ્યો, દોષિત ઠેરાવવામાં આવ્યા અને છેવટે એમને દેશ નિકાલની સજા કરવામાં આવી અને દેશ નિકાલની સજા રૂપે એમને રંગૂનની જેલમાં પૂરવામાં આવ્યા. અને એમની જિંદગીના કેટલાક આખરી મહિનાઓ વર્ષો એમણે રંગૂનની જેલમાં ગાળ્યા. એમ કહેવાય છે કે એ અરસામાં એમની માનસિક સમતુલા પણ બગડી ગઈ હતી, ગાણા જેવા થઈ ગયા હતા અને એ અવસ્થામાં એમનું ત્યાં મૃત્યુ થયું. સર, આપ તો આપ તો ખૂબ સારી કવિતાઓ પણ એમની જાણતા હશો, કેમ કે આપનો એ રસનો વિષય છે. અને એથી પણ વિશેષ વાત એ છે કે એકદમ ઉર્દુ લફ્ઝ, જે ખરેખર અલ્ફાઝ જે બોલાવા જોઈએ, એ આપના મોઢેથી સાંભળવાના ખૂબ જ ગમે છે. તો અમારા આજે દિન વિશેષના પરિવારજનોને, આપણા મિત્રોને કંઈક એમની કવિતાઓનો આસ્વાદ કરાવશો? આપણા પરિવારને એ વાત ખાસ જણાવવાની કે બહાદુર શાહ ઝફર એક વહીવટદાર તરીકે તો સામાન્ય વહીવટદાર હતા, એમની પાસે કૌશલ્ય નો અભાવ હતો. એ વારસદાર તરીકે મુઘલ સમ્રાટ હતા એ વાત સાચી, પણ વહીવટી કૌશલ્યનો એમનામાં આમ પણ અભાવ હતો. પણ વધારે તો એક કવિ હૃદય વહીવટદાર હતા, કવિ હૃદય સમ્રાટ હતા અને કવિતાઓ એમની ઉચ્ચ કોટીની હતી. એમની એક કવિતા મહેંદી હસને બહુ પોપ્યુલર બનાવી છે, સૌને યાદ હોય તો. અબ કે બિછડે તો શાયદ કભી ખ્વાબો મેં મિલે, અબ કે બિછડે તો શાયદ કભી ખ્વાબો મેં મિલે, જિસ તરહ સૂખે હુએ ફૂલ કિતાબો મેં મિલે. ઇરશાદ, ઇરશાદ. ઢૂંઢ ઉજડે હુએ લોગો મેં વફા કે મોતી, બહુ સારો શેર છે એમનો, બહુ બોલાતો અને કોટ થતો શેર છે. ઢૂંઢ ઉજડે હુએ લોગો મેં વફા કે મોતી, યે ખઝાને તુમ્હે મુમકિન ખરાબો મેં મિલે. એમની ફિલ્મમાં પણ એક નઝમ લેવામાં આવી હતી, જે ઘણી મોહમ્મદ રફીએ ગાયેલી છે અને ખૂબ પોપ્યુલર થઈ હતી. ન કિસી કે આંખ કા નૂર હું, ન કિસી કે દિલ કા કરાર હું, જો કિસી કે કામ ના આ સકે મેં વો એક મુશ્ત ગુબાર હું, એ પણ ઘણી પોપ્યુલર હતી. સર, આ નઝમ વિશે એવું સંભળાય છે કે એમને અંતિમ અવસ્થામાં એમના જેલમાં લખી હતી અને જેલની દિવાલ ઉપર, રંગૂનની જેલની દિવાલ પર પણ આ નઝમ આજે પણ લખેલી છે, એ વાત સાચી છે? એ વાત સાચી છે. અને રંગૂનની જેલમાં લખાયેલી એમની એક બીજી ગઝલ એ પણ ઘણી જાણીતી છે. લગતા નહીં હૈ જી મેરા ઉજડે દયાર મે, અને એ એમની ગઝલમાં બેશેર ભાવ અગત્યના છે. ઉમરે દરાજ માંગ કે લાયા થા ચાર દિન, દો આરઝુ મેં કટ ગઈ દો ઇંતઝાર મેં. આઝાદીની જે કેવના હતી એ બાબતમાં આ શેર લખાયેલો છે કે ઉમરે દરાજ માંગ કે લાયા થા ચાર દિન, તો આરઝુ મેં કટ ગઈ તો ઇંતઝાર મેં. અને એમનું મૃત્યુ રંગૂનમાં થયું અને એમની ઈચ્છા હતી કે એમના શબને માદરે વતનમાં લાવવામાં આવે અને ત્યાં દફનવિધિ થાય, પણ એવું કંઈ શક્ય હતું નહીં, એમને અગાઉથી ખબર પડી ગઈ હતી. એટલે આ જ ગઝલમાં એમણે છેલ્લો શેર એ પણ લખ્યો કે કિતના હૈ બદનસીબ ઝફર દફન કે લીએ, કિતના હૈ બદનસીબ ઝફર દફન કે લીએ, બસ જમી ભી ના મિલી કોઈ યાદ. આ રીતે નિશાસા નાખતા નાખતા આઝાદીની ખેવના કરતા કરતા અને ન મળ્યાનો
ભરપેટ અફસોસ કરતા કરતા છેલ્લા શ્વાસ એમણે રંગૂનની જેલમાં લીધો. આશિકભાઈ, આપે આપનો કિંમતી સમય અમારા માટે ફાળવ્યો એ બદલ દિનવિશેષ પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર માને છે. થેન્ક યુ સો મચ. આપ સાંભળી રહ્યા હતા દિનવિશેષ શ્રાવ્ય એપિસોડ. આ પ્રસ્તુતિ અંગેના આપના પ્રતિભાવો, સૂચનો અને નિવેદનો આપ મારા મોબાઈલ નંબર 9979991 અથવા તો ઈમેલ આઈડી nitesh.sukhadia@gmail.com પર જણાવી શકો છો. આજે જ સબસ્ક્રાઇબ કરો આ દિનવિશેષ શ્રાવ્ય યુટ્યુબ ચેનલ અને મેળવો રોજે રોજની વિશેષ માહિતી. આ માહિતીને આપના મિત્રો, સ્વજનો અને સ્નેહીઓ સુધી પહોંચાડો. એ સર્વને પણ આપણી અજ્ઞાનની યાત્રામાં સામેલ કરો. આપ સર્વનું જીવન હંમેશને માટે મંગલમય બની રહે, બસ એ જ શુભકામના. અસ્તુ.